लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। विद्यार्थी मित्रों, धोरण 12 अकाउंट ने अंदर अपने केव मार्को से पहली परीक्षा ने अंदर अपने केवा प्रश्नों पूछा से ये आपणे जोवानुं छे। परंतु सौथी पहेला आपणे एक टॉपिकनी चर्चा करिए कि घणा विद्यार्थियों ने प्रश्न एवो हतो कि नवरात्रिमां वाँचू के पछी परीक्षानुं वाँचू। तो विद्यार्थी मित्रों, आज आपणी नवरात्रिना बधा ज दिवसों पूरा थाय छे, गरबा रमी लीधा हशे, तमे मजा करी लीधी हशे। हवे आपणी पासे 5 दिवस छे। आ 5 દિવસની અંદર હવે નાચવાનું બંધ કરીને વાંચવાનું શરૂ કરો। જો હવે વાંચવાનું શરૂ કરીશું તો પણ આપણે કોઈ પાછળ પડી જવાના નથી। આપણી પાસે ટક છે, એ ટકને હવે પકડી લેજો, આ વિડીયોને સંપૂર્ણ જોજો, જેથી કરીને આપણને ટોટલી સમજ પડી જાય। જે વિદ્યાર્થીઓ આપણી સાથે નથી જોડાયા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને એ વિદ્યાર્થીઓ પણ હવે વાંચવાનું શરૂ કરે, કેમ કે નાચવાનું બંધ થયું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ધોરણ 12 એકાઉન્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાય। तो पहलो ज पॉइंट छे विभाग ए। तो विभाग ए नी अंदर आपने 10 मार्क्स ना 10 विकल्प पूछा से। आ 10 विकल्प क्यांथी पूछा से, आ एक प्रश्न थाय। बीजो छे विभाग बी, एनी अंदर एक वाक्य में जवाब ना 10 विकल्प पूछ, एक वाक्य में जवाब ना प्रश्न पूछा से, ए पण 10 मार्क्स ना हशे। एटले 10 अने 10 केटला थया 20। आपणे तो आटलामां ध्यान आपीए, आ 20 ने आपणे ध्यान ज नथी आपता। आ 20 માં કરવાનું શું? તો તમારી ટેક્સ્ટની અંદર સ્વાધ્યાય આપ્યું હશે, એ સ્વાધ્યાયની અંદર એક વાક્યમાં જવાબ અને પછી એની ઉપર આપ્યું હશે વિકલ્પો। આટલી તૈયારી ચોપડીના ટેક્સ્ટબુકની કરી લેવાની। કેટલા ચેપ્ટર છે? 1-7, અને એમાંથી એક તો વાર્ષિક હિસાબ છે, એટલે વાર્ષિક હિસાબમાં તો વિકલ્પ કે એક વાક્યમાં જવાબ પૂછાતા નથી, એટલે આપણે 6 ચેપ્ટરમાંથી કરવાનું છે। એક વાક્યમાં જવાબ અને બીજું વિકલ્પો, અને એ બધું જ તમારે શોધવા જવાની જરૂર નથી। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, એ લિંક પરથી તમને બધા જ વિકલ્પો મળી જશે, તમને બધા જ એક વાક્યમાં જવાબ મળી જશે, તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે બધા એ દરેક મળી જશે વીઠ જવાબ, એટલે જવાબ સાથે તમને મળી જશે। એટલે આ બેની ચિંતા છોડીને હવે આ વિચારીએ, આ મારે તમને જે 2 PDF છે એ PDF ડાઉનલોડ કરી લેવાની અને વાંચી લેવાની। હવે વિભાગ સી, વિભાગ સી આપણને 18 માર્ક્સનો પૂછાશે, અને આપણી પાસે ચેપ્ટર છે ફક્ત 3, એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન અને એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 3। એટલે આપણને પહેલું જ છે ભાગીદારી વિષય પ્રવેશ। ભાગીદારી વિષય પ્રવેશની અંદર 11 દાખલા છે ટૂંકા। આ 11 તમે દાખલા કરી નાખો, એમાંથી કેટલા પૂછાય? 2। તો એ 11માંથી 2 પૂછાશે આપણને। કયા? મેનેજરનું કમિશન આપવાનું રહી ગયું, મેનેજરને કમિશન આપવાનું છે, કોઈ ભાગીદારને નફો વેચવાનો છે, મૂડી પર વ્યાજ આપવાનું રહી ગયું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું, ચોખ્ખો નફો કેટલો વેચવાનો, કેવી રીતના વેચવાનો, ઉપાડ પહેલી તારીખે કરવામાં આવ્યો તો કેવી રીતના ગણવાનું, છેલ્લી તારીખે કરવામાં આવ્યો તો કઈ રીતના કરવાનો, આ જે બધા દાખલાઓ છે એમાંથી કેટલા દાખલા પૂછાય? 2। એટલે 11માંથી 2 ખબર જ છે, તો પછી 11 કરવામાં જઈશું આપણું, એટલે 11 દાખલા કરી લેવાના, આપણને 2 પૂછાશે, 2 ના 1 ના 3 માર્ક્સ, એટલે 6 માર્ક્સ કમ્પ્લીટ। હવે આ ચેપ્ટરની વાત કરીએ પુનર્ગઠન। આ ચેપ્ટરમાં તો કંઈ જ નથી આપણને ખબર છે, 4th ચેપ્ટર, અને એ ચેપ્ટરને લાભ અને ત્યાગ સિવાય બીજું કંઈ આવે જ નહીં। એટલે તમારે શું કરવાનું? એક લાભનો દાખલો નોર્થમાં કરી લેવાનો, કેવી રીતના કરવાનું? અત્યારે બહુ ઓવર માઇન્ડ થવાની જરૂર નથી, ઓવર કોન્ફિડન્સમાં આવવાની જરૂર નથી કે લાભને ત્યાગ તો મને આવડે, એવું નહીં। લાભને ત્યાગના દાખલાઓ એકવાર નોટમાં એક દાખલો કરવામાં શું જાય, એક દાખલો કરી લેવાનો, એટલે પ્રેક્ટિસ થાય કે આ રીતનું પેપર્સ આવે। પેપર જોવું હોય તો ક્યાંથી જોવાનું? તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, આમાં 5 પેપર મૂકવામાં આવેલા છે, 5 પેપર એકવાર જોઈ લેજો, એટલે ખબર પડે કે કેવી રીતનું પેપર પૂછાય। હવે પુનર્ગઠનની અંદર 2 દાખલા કયા પૂછવાના? એક લાભ ત્યાગ એમાંથી પૂછાય, અથવા એક દાખલો પેલો છે આપણે ખાતા બંધ કરીને લઈ જવાના, એટલે કેવું? અનામતવાળો, એક નફા નુકસાન ખાતાની ઉધાર બાકીમાં 2 દાખલા છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર નફાભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, એમાં આપણે 25-26 હજાર રૂપિયા આપેલા હોય અને નીચે હવાલો આપેલો હોય 5 હજારનો, એટલે 26માંથી 5 જાય તો 21, અને બીજો એક દાખલો છે એમાં 21 હજાર આપેલા છે, એમાંથી 6 જાય તો 15 હજાર, એટલે આવા 2 દાખલા છે, એમાંથી 2માંથી 1 આવવાનો જ, અને એક લાભ અને ત્યાગ। હવે વાત કરીએ વિસર્જન, એમાંથી શું પૂછાય? તો ક્યાં તો ખરા ખોટા પૂછાય, ક્યાં તો થિયરી પૂછાય એટલે માલ મિલકત નિકાલ ખાતાવાળી, ક્યાં તો પછી આમનોન પૂછાય। વેરી ઇઝી, માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતના બને એકવાર જોઈ લેવાનું, ઉધાર બાજુ પરચુરા મિલકતો, જમા બાજુ પરચુરા દેવા,
મિલકતો ક્રોસ કરીએ એટલે ઉડાની જગ્યાએ જમા થાય અને દેવા જમાની જગ્યાએ ઉડા થાય, વિસર્જન ખર્ચ ઉડા થાય, કોઈ ભાગીદાર લઈ જાય તો મિલકત લઈ જાય જમા, કોઈ ભાગીદાર દેવું ચૂકવે તો ઉડા, બસ આટલી વસ્તુ યાદ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતું પૂરું થઈ જાય અને વિસર્જન પૂરું થઈ જાય. વિસર્જનને એક પોઈન્ટ એવો પૂછાય કે આપણે બાકીઓ છે, બાકીઓના ખાતા બંધ કરવાના છે, એ પણ દાખલાઓ છે જોઈ લેજો, વેરી ઇઝી. એટલે કેટલા છે બધામાંથી? બબ્બે બબ્બે પૂછાવાના. એટલે કેટલા દાખલા? 6. એક દાખલાના કેટલા માર્ક્સ? 3. એટલે 18 માર્ક્સ, વેરી ઇઝી, એકદમ સરળતાથી આવી શકે એવા છે. ત્યાર પછી આ ચેપ્ટર જોઈને તો આપણને બહુ જ મજા આવે. પાઘરીનું મૂલ્યાંકન 4 રીત છે અને 5મી રીત એટલે અધિક નફાનું મૂટી ગયું એટલે ત્રીજી ને ચોથી રીત ભેગી. શું કરવાનું? તેનામાંથી પાઘરીની એક રીત, પહેલી સરેરાશ નફાવાળી, બીજી ભારિત સરેરાશ નફાવાળી, ત્રીજી અધિક નફાવાળી, ચોથી મૂડીકરણવાળી અને પાંચમી અધિક નફાનું મૂડી. બસ આ 5 રીત કરી લેવાની અને એક થિયરી બી કરજો, કઈ? પાઘરી એટલે શું, એનો અર્થ અને પાઘરીને અસર કરતા પરિબળો. આપણે એકવાર જોઈ લેજો, એ જોવાનું ચૂકવાનું નહીં, કારણ કે આપણે દાખલામાં દાખલામાં થિયરી ચૂકી જાય, કેટલીક વાર થિયરીના માર્ક્સ હોય એટલે એ પણ એકવાર જોઈ લેવાનું. એમાંથી કેટલા દાખલા પૂછાવાના? તેમાંથી આપણને 3 દાખલા અને વિસર્જનમાંથી 1. એટલે વિસર્જનમાંથી આમ નોંધ અથવા ખરા ખોટા અહીંયા આપણને પૂછાઈ શકે અને એ પણ પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ અથવા બીજી બી થિયરી 2-3 છે એ તમારે જોઈ લેવાની. એટલે પાઘરીમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 16 માર્ક્સનું છે, એમાંથી પાઘરી કેટલાની? 12 માર્ક્સની. એટલે 4-4 રીત આવડવી જોઈએ અને એક પેલું અસર કરતા પડી બોલવાનું. એટલે આ ચેપ્ટરના 12 માર્ક્સ આપણા કમ્પ્લીટ આવી જાય અને એક વિસર્જન આમાં પણ છે. એટલે વિસર્જનનું ચેપ્ટર કરશો એટલે આમાં 2 દાખલા એટલે 3×2 6 અને આમાં 4 10 માર્ક્સનું વિસર્જન થઈ જાય. વિસર્જનમાં કંઈ છે નહીં, એમ જ તમારે વિસર્જન કરી નાખવાનું. હવે વાત કરીએ વિભાગ ઈ. વિભાગ ઈની અંદર 24 માર્ક્સ છે, એનો મતલબ કેટલા દાખલા પૂછાવાના? 8 માર્ક્સના 3 દાખલા. પહેલો જ દાખલો એટલે પ્રવેશ, એટલે પ્રવેશના 2 અને નિવૃત્તિનો 1 અને કેટલીક વાર 1ના અઠવામાં 1 આપે એટલે ટોટલ દાખલા 4 થવાના. પ્રવેશના 2 ફરજિયાત કરવાના અને નિવૃત્તિનો 1 દાખલો એના અથવામાં બીજો નિવૃત્તિનો દાખલો હોઈ શકે, આપે ન આપે એ પણ વસ્તુ અલગ છે, હોઈ શકે. એટલે 3 દાખલા પૂછાવાના. 3 દાખલાના કેટલા માર્ક્સ છે? 24. કંઈ કરવાનું નથી આપણે, ફક્ત ને ફક્ત પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું, મોદી ખાતું બનાવવાનું, રોકડ ખાતું બનાવવાનું, પાકું સર્વે બનાવવાનું. આ 3 દાખલાની અંદર એ બનાવી દેવાનું. મૂડી કાં આવે? મૂડી ખાતાની જમા બાજુ લખી દીધી. ત્યાર પછી શું કરવાનું? પાઘરીનું પ્રીમિયમ હોય તો વધવાનું, એ નહીં આવડતું હોય તો રહેવા દેવાનું ને. મિલકતમાં વધારો થયો, મિલકતમાં ઘટાડો થયો, પુનઃ મૂલ્યાંકનમાં વધારો હોય તો મિલકત લેવામાં પ્લસ માઇનસ કરી દેવાનું. બસ આથી વિશેષ આપણે એમાં કંઈ કરવાનું નથી. અનામત હોય તો બધી જ મૂડી ખાતાની જમા બાજુ વેચવાની. મિલકત લેવા બાજુ પર 3 વસ્તુ આવી શકે, પાઘરી, સંશોધન વિકાસ ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. નફાનું જે મૂડી ખાતું છે એની ઉધાર બાજુ પર વેચી દેવાનું. આ 3 તો દાખલામાં આટલું ઉત્પી કરીએ આપણે તો 6 6 6 18 માર્ક્સ તેમાં જઈએ. 2 માર્ક્સ બીજા હવાલામાં એક 2 ન આવડતા તો એ જાય, પરંતુ તમારે હવાલા જોઈ લેવાના કે આપણે બધું જ ખબર છે. હવે આ સમયની અંદર દાખલા ગણવાને બેસાય, બધા દાખલા પર થઈ શકવાના નથી. એટલે આપણે શું કરવાનું છે? આપણે હવે બધા જ હવાલા જોઈ લેવાના છે. કયા કયા? તો સ્વાધ્યાય અને ઉદાહરણમાં જેટલા બી હવાલાઓ છે એ બધાને ચેક કરી લેવાના એકવાર કે એમાં કેવી રીતના અસર અપાય છે. અને આ છેલ્લું ચેપ્ટર એટલે એન્ટ્રીઓનું ચેપ્ટર. આપણે એન્ટ્રી આપતા આવડે એટલે 22 માર્ક્સ આપણા સરળતાથી આવી જાય. 22 ને તો 20 તો આવે ને, આપણે તૈયારી 22ની કરવાની છે, 20 પર 80 નથી રહેવાનું. જેટલા બી હવાલા છે બધા હવાલા કરી નાખવાના. કેટલા વાર્ષિક હિસાબ પૂછાશે? 2. અને એ 2 વાર્ષિક હિસાબ કયા હશે? તેના માટેના 5 પેપર બનાવેલા છે. 5 પેપર એકવાર જોઈ લેજો. એ 5 પેપરમાં 10 વાર્ષિક હિસાબ હશે બધામાં 2, અને 10ની જો તૈયારી કરી દઉં ને તો એ 10 વાર્ષિક હિસાબમાંથી જ 2 આવવાના છે. એટલે આટલી તૈયારી જો તમે કરશો ને તો આપણને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય નહીં. આપણે ખૂબ જ આગળ વધવાનું છે. આપણે કંઈક નાના છોકરાની જેમ એક સ્કૂલમાં 50% આવતા અને પહેલો નંબર આવતો હોય એવી સ્કૂલની અંદરથી આપણે આગળ નથી વધવાનું. કેમ કે સ્કૂલની અંદર શું થાય કે સ્કૂલમાં બધા જ છોકરાઓ નબળા હોય, કોઈ વાંચતું જ નહીં હોય, એટલે પહેલો નંબર આવવાના ટકા બી કેટલા હોય? 50-55. તો આપણે તો હવે આખા ગુજરાતના છોકરાઓ સાથે કોમ્પિટિશનમાં ઉતરવાનું છે. એક બહુ મસ્ત વાત છે દેડકા અને માછલીની. દેડકો શું કરે? દેડકો કૂવામાં રહેતો હોય એટલે એને એવું લાગે કે આ કૂવો એ જ વિશ્વ છે. એને ખબર જ નથી કે આખી વિશ્વમાં બહાર એને તો જે આકાશ દેખાય ગોર, એ આકાશ એને લાગે વિશ્વ છે. એક દિવસ તરતી સમુદ્રમાંથી તો કૂવામાં પાણી આવતું હોય, આપણે ખબર કે નીચેના ભૂગર્ભમાંથી પાણી એક કૂવામાં આવતું હોય, એક માછલી તરતી અંદર આવી
માછલીએ પ્રશ્ન પૂછ્યો ડેકાને કે શું તારું વિશ્વ આટલું જ છે ખરેખર વિશ્વ આટલું છે? ડેકો કે હા આટલું જ હોય. ડેકો એક હોય કૂદે છે? હા આટલું હોય. એનાથી વધારે કૂદે છે? હા આટલું જ હોય. પછી ડેકાએ કીધું જો આ પારેથી કૂવાની પેલી પાર બસ એનાથી વધારે વિશ્વ હોતું નથી. તો માછલી કહે તમે ખોટા છો, વિશ્વ બહુ મોટું છે, તમે આ કૂવાની બહાર જ નથી નીકળ્યા. એટલે આપણું પણ એવું જ છે, આપણે સ્કૂલની બહાર જ નીકળી નીકળ્યા. આ 12મા ધોરણનું છે, હવે આપણે આખા ગુજરાત સાથે આપણી કોમ્પિટિશન છે. એટલે આપણે એવું કરવાનું છે કે એને 100માંથી 100 માર્ક્સ લાવવાનો પ્રયત્ન ન આવે એ બીજી વસ્તુ છે, પણ પ્રયત્ન જ ન કરીએ એ આપણી ભૂલ છે. એટલે આપણે સંપૂર્ણ રીતે હવે પ્રયત્ન કરવાનો છે અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો આપણે ચોક્કસ રીતે આપણે આગળ વધી શકીશું. આ માળખું છે એ ઘણા બધા અંતરિયાળ વિસ્તારના લોકો છે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે એ બિચારાઓને એ પણ નથી ખબર કે કયા પ્રશ્નની અંદર, કયા વિભાગની અંદર કયો દાખલો પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક જ વિનંતી કે કેટલા એવા વિદ્યાર્થીઓ છે જે બિચારો આ જાણતા પણ ન હશે, તો એ બધાને આ મોકલવાનો પ્રયત્ન કરજો. દરેકે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે અને એમને પણ ખબર પડે કે કયા વિભાગની અંદર કયું ચેપ્ટર પૂછાય, કયા વિભાગની અંદર કયો દાખલો પૂછાય અને કેવી રીતે કરવાનો, તો એ જો આપ કરશે તેને વધુ લાભ થશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે આગળના જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું.